विषय में धोरण 12 एचएससी बोर्ड एग्जाम में 100 आउट ऑफ 100 એટલે કે 100 માંથી 100 પૂરા માનવામાં નથી આવતું ને, પણ હકીકત છે આ. અને વિષય પણ વળી કયા? અર્થશાસ્ત્ર, નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર. કઈ રીતે આવી સિદ્ધિ હાંસલ કરી? આવો સાંભળીએ આવી સિદ્ધિ હાંસલ કરનાર પાલા દ્રષ્ટિબેન, કે જે હોનહાર વિદ્યાર્થીની છે, એમની તમારા માટે બેસ્ટ સ્ટડી ટિપ્સ. આવો. જય શ્રી કૃષ્ણ. માય સાહેબ દ્રષ્ટિપાલા, આજે હું તમને મારી સ્ટડી અને એક્ઝામનો એક્સપિરિયન્સ કહીશ, કે એનાથી તમને જે કાંઈ પણ મોટિવેશન મળે છે. પહેલી વાત તો એ કે મોટિવેશન એ ઇનર સ્ટ્રેન્થ છે, એ આપણને અંદરથી મળવું જોઈએ, નહીં કે કોઈ બહારથી ધક્કા મારીને આપણે જે કરાવે એ કરવાનું. આપણને અંદરથી એમ થવું જોઈએ કે મારે આ કરવું છે, એ છે મોટિવેશન. તો પહેલો પોઈન્ટ એક્ઝામનો, કે એક્ઝામમાં આપણે એક્ઝામને સ્ટ્રેસફુલી નહીં લેવાની. એજ્યુકેશન છે એનો મેઇન એમ શીખવાનો છે, નહીં કે એક્ઝામમાં સારા માર્ક્સ લેવાના. એક્ઝામ એ એજ્યુકેશનનો એક પાર્ટ છે, અને આપણે શીખતા જશું અને પછી આ એક્ઝામમાં આપણું બેસ્ટ આપવાનું, એ જ છે એજ્યુકેશન. અને લાઈફમાં આપણે એક ગોલ હોવો જોઈએ, એ વાત બરાબર, કે આપણે આ મુકામ પર પહોંચવું છે, લાઈફમાં કરવું છે. પણ એ ગોલ જ આપણી લાઈફ ન બની જવી જોઈએ. એ ગોલની સાથે સાથે આપણે આપણી લાઈફમાં એજ્યુકેશનમાં શીખવાનું હોય છે, કે ઇન્ટરેસ્ટ લેવાનો હોય છે, કોઈ પણ પોઈન્ટને ઇન્ટરેસ્ટિંગ બની અને શીખવાનો હોય છે. પછી એ ગોલ મળે કે ન મળે, પછી એ ન મળે તો લાઈફ પૂરી, લાઈફ ખતમ એવું ના હોવું જોઈએ. પણ આપણે એ ગોલ મેળવવા માટે આપણું બેસ્ટ આપવાનું, અને એ ત્યારે જ આપી શકશું જ્યારે એ ગોલને સ્ટ્રેસફુલી ન લેતા હોય ને લાઇટિંગથી લેતા હોય. હું જ્યારે 10th ક્લાસમાં હતી ત્યારે મારે એવો કંઈ ગોલ જ નહોતો કે સાયન્સ રાખવું, કોમર્સ. હું ક્લેવર હતી તો બધા મને એમ કહેતા કે સાયન્સ રાખ, પણ મેં કોમર્સ રાખ્યું. એ એટલા માટે કે મને નહીં કે કેમેસ્ટ્રી, બાયોલોજી એમાં મને ઇન્ટરેસ્ટ નહોતો. તો આપણને જે ઇન્ટરેસ્ટ હોય એ આપણે કરવાનું, નહીં કે બીજા કે ઈ. તો મેં જ્યારે મેં કોમર્સ લીધું, અને પછી 11th 12th માં હું કેવી રીતના સ્ટડી કરતી એ તમને કહું, કે આપણે ભણાવતા હોય ત્યારે, કોઈ સર મેડમ ભણાવતા હોય ત્યારે ક્લાસમાં 100% અટેન્ડન્સ આપવાનું. એ જે પોઈન્ટ ભણાવે એ આપણે ઇન્ટરેસ્ટિંગલી માઇન્ડમાં ઉતારવાનું, અને જ્યારે ભણાવતા હોય ત્યારે જ એ પોઈન્ટનું વોટ, વેન, વાય, હાવ એ આપણા માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ, કે આ પોઈન્ટ શું છે, ક્યાંથી આવ્યો, હાવ કેવી રીતના આવ્યો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે વાય, કે આ સુકામે, આવું સુકામે, આવું સુકામે નહીં. એવી રીતના જો આપણે માઇન્ડમાં ક્વેશ્ચન થતા હોય તો એ ડાયરેક્ટલી ડાઉટ સોલ્વ કરવાનો, અને તો એ પોઈન્ટ આપણા મગજમાં આપણને આપણા ઇન્ટરેસ્ટિંગલી એ પોઈન્ટ સમજી લેશું, અને એ ક્યારેય નહીં ભૂલાય. જો વાંચેલું હોય છે તો એ ભૂલાઈ જાય, પણ શીખેલું ક્યારેય નહીં ભૂલાય. એટલે હંમેશા આપણો એમ શીખવાનો જ હોવો જોઈએ. અને જ્યાં બોર્ડમાં હું પેપર રાઇટિંગની વાત કરું, કે એક્ઝામમાં આપણું પેપર રાઇટિંગ જે છે એ આપણે બેસ્ટ આપવાનું, આપણે આખું વર્ષ જે ભણ્યું છે એનો બેસ્ટ આપણે આપણું આપી અને એક્ઝામ ભરવાની. અને પેપર રાઇટિંગમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તો પ્રેક્ટિસ છે, કેમ કે બોર્ડમાં 3 કલાકમાં 100 માર્ક્સનું પેપર પૂરું કરવાનું હોય, અને એ બહુ લેન્ધી હોય અમુક સબ્જેક્ટનું. તો આપણે જો પ્રેક્ટિસ થઈ છે તો ટાઈમ મેનેજમેન્ટ આવડશે, કે આટલા કલાકમાં આપણે આટલું આ ક્વેશ્ચન પૂરો કરવાનો, પછી ના થાય તો એ પછી મૂકીને બીજો ક્વેશ્ચન લઈ લેવાનો. પણ એ ટાઈમ મેનેજમેન્ટ હોવો જોઈએ, કે એ બી સી ડી ઈ, એ માટે આટલો ટાઈમ, બી માટે આટલો. ઈ ત્યારે જ મળશે જ્યારે આપણે પેપર રાઇટિંગની પ્રેક્ટિસ કરશું. જો પ્રેક્ટિસ ક્લિયર હશે તો એ પેપરમાં કાંઈ આપણને આમ નવીન નહીં લાગે, અને એ પેપર ભરતા શું એવું જ લાગશે. એટલે વધારેમાં વધારે પેપર રાઇટિંગની પ્રેક્ટિસ રાખવાની. તો એવી જ રીતના જે પેપર ભરશો તો બેસ્ટ આપવાનું, અને ઇફેક્ટિવલી લખવાના આન્સર બધા, કે આમ ઇફેક્ટિવ લાગવા જોઈએ આન્સર, ઇકોમાં ને એમાં થિયરી સબ્જેક્ટમાં ખાસ. તો મેં આવી જ રીતના એક્ઝામની એક પ્રિપેરેશન કરી હતી શીખીને, અને અત્યારે હું આઈએએસ ને યુપીએસસીની પ્રિપેરેશન કરું છું. એ પણ મારે, મારો ગોલ એ જ છે કે બસ મારે શીખવું છે અને મારું બેસ્ટ આપવું છે. થેન્ક યુ. દ્રષ્ટિબેને જે વાત કરી સમગ્ર, એનો નિચોડ શું છે? તો કે એમાં કેટલીક મુખ્ય બાબતો છે. કઈ? તો કે નંબર 1,
શીખવા માટે ભણવું. નંબર બે, ગોલ ના મળે તો નિરાશ ના થવું. નંબર ત્રણ, ટાઈમ મેનેજમેન્ટ. અને નંબર ચાર, અત્યંત મહત્વની બાબત, કોઈ પણ અભ્યાસ માટે પ્રશ્નો થવા જોઈએ. ખૂબ જ મહત્વનું છે. આમ કેમ અને આમ કેમ નહીં, આ બાબતની જાણકારી, આ બાબતને સમજવાની તમારી જિજ્ઞાસાની તાલાવેલી જેટલી વધુ, એટલું અંદરનું જ તમને મહાન મોટિવેશન મળી જાય. એટલે બીજા મોટિવેશનની એટલી આવશ્યકતા નથી. હવે તમને એક નાનકડી પાણીનો ગ્લાસ એસી સબ હેઠળની પોઝિટિવ નેગેટિવ પર મારે કવિતા સંભળાવવી છે. અડધો ભરે અડધો ખાલી, અડધો ભરે અડધો ખાલી, શું દેખાય તમને, ભરેલ કે ખાલી? જો ભરેલ જો તો તમે પોઝિટિવ, જો ખાલી જો તો તમે નેગેટિવ. કાન દઈને સાંભળજો, ભરાય તો જ જો હોય ખાલી, ભરેલ જ પોઝિટિવ. આ વાત મને ના સમજાણી, ખાલી અને ભરેલ બંને પોઝિટિવ છે, બંને પોઝિટિવ છે. બસ સમજણની ચાવીની આપણને જરૂર છે તો ખાલી એ પોઝિટિવ દેખાય. વાલા વિદ્યાર્થીઓ, મારા 14 વર્ષના શૈક્ષણિક અનુભવને આધારે એક હિન્દીનું સાદું ને સરળ વાક્ય છે, એ મેં તમને મોટિવેશનમાં ઉપયોગી બને એ માટે રાખ્યું છે. કહ્યું તો કે એ વાક્ય હું બોલું છું, બરાબર ધ્યાન આપજો એ વાક્ય ઉપર. માનો મત જાણો સમજો. હવે આ જ વાક્યને હું બીજી રીતે બોલું, એ તમે સમજો. માનો મત જાણો સમજો, વાક્ય એક જ છે, શબ્દો એક જ છે, બધું એક જ છે, અર્થ બદલાઈ ગયો. તમારે દ્રષ્ટિકોણ કયો રાખવાનો છે? માનો મત જાણો સમજો. જો આ દ્રષ્ટિકોણ અપનાવશો તો સફળતા તમારા કદમો ચૂમશે. અને હવે છેલ્લે છેલ્લે ઉમાશંકર જોશીની કવિતાની એક પંક્તિ હું તમને કહું, અને મારું આ મોટિવેશન, મારી આ મોટિવેશન સ્પીચ પૂર્ણ કરીશ. કે ત્રણ વાના મુજને આપ્યા હૈયું મસ્તકને હાથ, હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગું. તમારી પાસે હૈયું મસ્તક અને હાથ રૂપી સંપત્તિ છે, એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો અને તમારા અભ્યાસની અંદર તમે નક્કી કરેલા ધ્યેયો માટે સફળતાના શિખરો સર કરો એવી લખન બામરોટિયાની અપેક્ષા સહ જય હિન્દ જય ભારત. દરેક વિદ્યાર્થી મિત્રોને અમારી યુટ્યુબ ચેનલ લખન બામરોટિયાને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, સાથે બેલ આઇકોન પણ દબાવવા વિનંતી, અને બીજા ગ્રુપમાં વિડીયોને શેર કરવા વિનંતી, જેથી વિડીયો વધુ વિદ્યાર્થીઓ પાસે પહોંચી શકે.